ईश्वर भी पूर्ण है, अनंत है। पूर्ण चीज पूर्ण के साथ तो परमानेंट टिक सकती है, अपूर्ण के साथ नहीं। इसीलिए प्यारे तेरी आशिकी से पहले मुझे कौन जानता था। श्री गणेश आई नमः। दोस्तों, भाइयों, बहनों, बधाने तृप्ति जोशी, शाना जय श्री कृष्ण। गीता ज्ञान मंजरी नामनी चैनल में तमारू स्वागत छे। तमे मने लाइक करी शको छो, सब्सक्राइब करी शको छो, अने गीता मां मारी साथे जोड़ाई रही शको छो। आजनो आपणो अध्याय छे 8मो अध्याय, अक्षय ब्रह्म योग। अर्जुन पूछे छे के हे कृष्ण, हे केशव, ब्रह्म एटले शुं, अध्यात्म एटले शुं, अधियज्ञ एटले शुं, अधिभूत एटले शुं, अने जे योग्य मंड वाळो मनुष्य छे ए अंत समय तमे एने केवी रीतना ओळखी शको छो, ए तमे मने विस्तार पूर्वक कहो। तो श्री कृष्ण भगवान कहे छे के हे अर्जुन, नाश रहित श्रेष्ठ तत्व ब्रह्म छे, एनो स्वभाव अध्यात्म छे, प्राणी मात्रना सात्विक भावनी उत्पत्ति करनार क्रिया कहेवाय छे, जे नाशवंत पदार्थ छे ते अधिभूत छे, पुरुष अधिदेव छे, आ देहमां वासुदेव अधियज्ञ छे, जे मनुष्य मरण वेळा मारो स्मरण करीने पोतानो देह छोड़ीने चाल्यो जाय छे ते मारा रूपने पामे छे, ए वातमां कोई शंका नथी। मरण समय मृत्यु नस्तिक आवे त्यारे जे मारू नाम दईने मरण पामे छे, देह छोड़े छे, एने पण हुं अपनावी लउं छुं। एक वार्ता छे, एक अठ્યારા માણસનું નામ નારાયણ હતું। ગરીબ સ્થિતિમાં રહેનાર અઠ્યારો પ્રભુ ભજન માટે એટલો સમય નહોતો આપી શકતો, તો એના પુત્રનું નામ એને નારાયણ રાખેલું। તો આખો દિવસ પુત્રનું નામ તો લેવું જ પડે, તો નારાયણ નારાયણ જાણે અજાણે પણ ભક્તિ થઈ રહી હતી। દેહ છોડતી વખતે પુત્ર બહાર હતો, અચાનક એનું મૃત્યુ નજીક આવ્યું। મૃત્યુસૈયા પર સુતેલો કઠિયારો મોઢામાંથી ઉચ્ચાર નારાયણ કરીને મૃત્યુ પામ્યો। તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એવા મનુષ્યને પણ હું મારા શરણે લઈ લઉં છું। દેહ છોડતી વખતે મનુષ્યના જે સ્વજનો હોય એના કાનમાં ગીતાના પાઠ કે કોઈ પણ જાતની ભક્તિ, ભજન, ધૂન બોલતા હોય છે કે જાતે એની આત્માનો ઉદ્ધાર થઈ શકે। સદા પરમાત્માનું સ્મરણ કરનાર, યોગનો અભ્યાસ કરનાર, વિશ્વમાં ચિંતન ન કરનાર સદા પરમ દિવ્ય શ્રેષ્ઠ પરમાત્માને પામે છે। જે મનુષ્ય ઇન્દ્રરૂપી બધા જ દરવાજાને બંધ કરીને કોઈને અંદર આવવા ન દઈએ, આત્માને આત્મા સાથે જ મિલન કરાવીએ, મનને સ્થિર હૃદયમાં સ્થિર કરીને બ્રહ્મરંધ્રમાં સ્થાપીને યોગ ધારણ કરનારો મનુષ્ય ઓમ ઉચ્ચાર કરીને મૃત્યુ પામે, તો પણ હે અર્જુન, એ ઘણા બધા પાપ કર્મ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે, પરમ ગતિને પામે છે। હે અર્જુન, સદા મારામાં મન પોરોવીને ફક્ત મારું જ સ્મરણ કરે વિષ્ણુલોકને પામે છે, વિષ્ણુલોકમાં વાસ કરે છે। આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે અને ફરીથી તેમનો ક્ષણભંગુર જન્મ નથી મળતો, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે। સદા જે મારામાં પોતાનું મન પુરોવીને મારું સ્મરણ કર્યા રાખે। શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં આ મોહરૂપી દલદલમાંથી મુક્તિ મળી જાય, વિષ્ણુલોકમાં વાસ મળે। હે અર્જુન, બ્રહ્મલોક સુધી જેટલા જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિને લઈ પણ છે, પરંતુ જે મનુષ્ય મને પ્રાપ્ત કરે છે તે ફરી જન્મ લેતો નથી,
આગળ અધ્યાયમાં આપણે જોઈ ગયા કે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ઘણા બધા મનુષ્ય દેવી દેવતાઓને માને છે અને એ દેવી દેવતાઓના ને ભાવનાઓને નિશ્ચયને દ્રઢ કરીને હું એ લોકોની ભક્તિ એ દેવતાઓ સુધી પહોંચાડું છું. એમ અહીંયા પણ કહે છે કે મૃત્યુ સમય કોઈ પણ દેવી દેવતાઓને તમે માનતા હોય, કોઈની સાથે તમારી શ્રદ્ધા જોડાયેલી હોય, મૃત્યુ સમય ફક્ત એનું નામ પણ તમે બોલો તો પણ તમે ઘણા બધા પાપ બંધનોમાંથી મુક્ત થઈ જાઓ. પણ જે મનુષ્ય શ્રી કૃષ્ણના શરણે આવે છે, વિષ્ણુના શરણે આવે છે, એ માર્ગ બહુ કઠિન હોય છે. કારણ કે ફક્ત ભક્તિનો જ માર્ગ છે, ભક્તિના માટે જ કાર્યો પણ એના માટેના જ હોય છે. તો એવા મનુષ્ય અંત સમયે ઓમકાર ઉચ્ચાર કરીને મૃત્યુ પામે તો પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અને મારા માર્ગ જેણે લીધો છે, મીરા જેમ, નરસિંહ મહેતાની જેમ, ફક્ત ભજન કીર્તનમાં પૂરું જીવન વિતાવી દીધું. નરસિંહ મહેતાએ, મીરાએ, એ ભગવાનનો આત્મા છે, એવા જ્ઞાની પુરુષ, એવા શ્રેષ્ઠ ભક્તિવાળો મનુષ્ય. રાજમહેલમાં રહેનારી મીરા સા બધું જ છોડીને હાથમાં એક તારો લઈને ભજન કીર્તન કરી રહી છે, શ્રી કૃષ્ણ ભગવાનના ભજનોમાં લીન થઈ ગઈ છે. નરસિંહ મહેતા રાજાને ત્યાં ભજન ગાતો માણસ, શુદ્રને ત્યાં પણ ભજન ગાય છે, કોઈ ભેદભાવ નથી. એવો મનુષ્ય મને પ્રિય છે અને એને ફરી જન્મ મળતો નથી, વિષ્ણુલોકમાં વાસ કરે છે. જેમ બ્રહ્માનો એક દિવસ હજાર યુગનો ને તેટલા હજાર યુગની એક રાત્રિ હોય છે એવું યોગી લોકો જાણે છે. બ્રહ્માનો દિવસ આવતા સઘળી વ્યક્તિ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે ને રાત્રિ આવતા લય પામે છે. પરંતુ અવ્યક્તથી બીજો જે અવ્યક્ત છે એ સનાતન ભાવ છે. તે સર્વ પ્રાણીઓ નાશ પામવા છતાં નાશ પામતો નથી. બ્રહ્માનો એક દિવસ આપણા હજાર યુગ, બ્રહ્માની એક રાત્રિ આપણી હજાર રાત્રિ, અવ્યક્તથી મનુષ્યનો જન્મ થાય છે, સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. અને બીજો એક ભાવ છે સનાતન ભાવ. મનુષ્ય કે પ્રાણીની નો નાશ થાય છે પણ એનો નાશ થતો નથી. આ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે જેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે. આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછા આવતા નથી. એ અક્ષર સાગર પરમ ગતિ એ મારું પરમધામ છે, જે અક્ષર છે એ વિષ્ણુલોક છે, મારું જ પરમધામ છે. જે મારો માર્ગ અપનાવે છે બધા જ મનુષ્ય મારી સાથે રહે છે, આનંદ કરે છે, પરમ શાંતિને અનુભવ કરે છે. હે પાર્થ, જે કાળમાં શરીર ત્યાગ કરવાથી મનુષ્યનો જન્મ મળતો નથી અને જે કાળમાં શરીર ત્યાગ કરવાથી મનુષ્યનો જન્મ મળે છે એવા સંબંધ વિશે હું આજે તને સમજાવું છું. અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લ પક્ષ એમ છ મહિના ઉત્તરાયણ હોય છે. આમાં મરણ પામેલ બ્રહ્મવેત્તા મનુષ્ય બ્રહ્મને પામે છે, તે ફરીથી જન્મ લેતો નથી. જ્યારે ધુમાડો, રાત, કૃષ્ણ પક્ષને દક્ષિણાયન કહે છે એ છ મહિનામાં યોગી મૃત્યુ પામે તો સકામી કર્મયોગી સર્વલોક સ્વર્ગલોકને પામે છે અને ફરીથી સંસારમાં પાછો આવે છે. તો છ મહિના દક્ષિણાયન હોય છે અને છ મહિના ઉત્તરાયણ હોય છે. મહિનાના એક મહિનાની અંદર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ હોય છે. એકમથી પૂનમ સુધી શુક્લ પક્ષ અને
पूनम थी 14 सुधी कृष्ण पक्ष रात अने दिवस आवी रीतना पंचांग में एनी विषेनु लखाण छे अने आपणे घणा वर्षोथी मानता आव्या छे चोघड़िया मानिए छे पंचांग में घणुं बधुं एवुं छे के जे मानिए छे चंद्र प्रमाणे आपणे लग्न नक्की करे छे सूर्य प्रमाणे लग्न नक्की करे छे आपणा गुजरातना लोको चंद्रना हिसाबे लग्न जोड़ावा जाय छे ब्राह्मणों पासे अने ए पोतानी राशिना अनुकूळे एनी कुंडळीना अनुकूळे लग्न नक्की करे कि आ दिवसे तमारुं चोघड़ियुं छे तमे ए दिवसे लग्न करी शकाय तमारा अत्यारे आ कलियुगमां आपणे घणा बधा विज्ञानथी આપણી સાથે જોડાયેલું છે વિજ્ઞાન અને આપણી ઘણી બધી આવી બધી વસ્તુથી આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોય છે પણ આ બધું જ માનવામાં આવે છે માનતા આવે છે લોકો અને માને પણ છે અને માનવું જોઈએ બધા જ દેશોમાં અલગ અલગ જગ્યાએ સૂર્યનારાયણ ભગવાન ઉગતા હોય છે અલગ અલગ સમયે પૃથ્વી ગોળ છે એ પ્રમાણે તો એ જ પ્રમાણે ખગોળશાસ્ત્રી કહો કે જ્યોતિષશાસ્ત્રી કહો કે સાયન્ટિફિક રીઝન દરેક વસ્તુનો એક સાયન્ટિફિક રીઝન છે તમને ચોઘડ્યું જોવા જોડાવો એનું પણ એક સાયન્ટિફિક રીઝન છે કદાચ માન્યતાવાદી આપણો જે દેશ છે એમાં આપણે ના માનીએ તો બધાનું એક સાયન્ટિફિક રીઝન છે કે શા માટે આ કરવામાં આવે છે તો આવું તો એમાંથી આપણને મૂળ તત્વ સુધી આપણે પહોંચી શકીએ તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે કાળે શરીર ત્યાગ કરીએ ત્યારે મનુષ્ય પાછો આવે છે અને અમુક કાળે શરીર ત્યાગ કરે તો મનુષ્ય પાછો નથી આવતો જન્મ નથી લેતો તો ઉત્તરાયણ પહેલાના જે 6 મહિના છે આપણે ગુજરાતી લોકો કે પછી હિન્દુસ્તાનમાં ઘણી બધી જગ્યાએ ઉત્તરાયણ મનાવવામાં આવે છે મકર સંક્રાંતિ કહેવાય અને આકાશમાં પતંગો ઉડતા હોય આપણે એનો લાહવો લઈએ આખો દિવસ આપણે છત ઉપર ધાબા ઉપર રહેતા હોય કે જેથી સૂર્યના ઓઝોન કે જે સૂર્યના કિરણો આપણા શરીર ઉપર પડે અને આપણને શક્તિ મળે રોગ પ્રતિકારક શક્તિ મળે તો 6 મહિના દરમિયાન મૃત્યુ પામે તો એ મનુષ્ય પાછો નથી આવતો એની રાત કે એને દિવસ કહેવાય જ્યોતિ કહેવાય શુક્લ પક્ષ કહેવાય અને 6 મહિના પછી કૃષ્ણયાન જેને કહેવાય ઉત્તરાયણ પછી ના જે 6 મહિના છે એમાં મૃત્યુ પામે તો મનુષ્ય પાછો આવે છે મનુષ્ય ફરી પોતાના કર્મને આધીન પાપ પુણ્યના આધીન આધારિત કર્મો કરવા કે સંસારને ભોગવવા પાછો આવે છે અને સ્વર્ગ જે સકામી કર્મયોગી સ્વર્ગલોકને પામે છે ને ફરીથી સંસારમાં પાછો આવે છે જન્મની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ હંમેશા મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજાથી પાછો આવે છે હે પાર્થ જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતા નથી માટે તું સર્વકાળે યોગ મુક્ત થા આ સૌ જાણ્યા પછી પણ જે યોગી મનુષ્ય છે જે બ્રહ્મ તત્વને જાણનાર મનુષ્ય છે તે યજ્ઞોમાં કે દાન પુણ્યમાં પોતાનું ફળ વર્ણવામાં આવ્યું છે તે સર્વને ઓળંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે જે યોગને જાણે છે બ્રહ્મને જાણે છે જે દાન પુણ્ય કરે છે યજ્ઞ યજ્ઞાદિ કરે છે કર્મકાંડ કરે છે એવો શ્રેષ્ઠ મનુષ્ય ચાહે એ દક્ષિણયાનમાં મૃત્યુ પામ્યું હોય કે કૃષ્ણયાનમાં મૃત્યુ પામ્યું હોય શુક્લ પક્ષમાં મૃત્યુ પામ્યું હોય કે કૃષ્ણ પક્ષમાં મૃત્યુ પામ્યું હોય એ ઈચ્છે તો જન્મ બંધનોના ફેરાવમાંથી મુક્ત થઈ શકે છે એતે શ્રી દેવાખંડે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ વિદ્યા યોગ નામનો 8મો અધ્યાય સમાપ્ત શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય શ્રી કૃષ્ણ